કેમ છો બધા? મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દૂધીના હલવાને પણ ભૂલાવી દઈએ એવી ઓછા ખર્ચમાં બનતી હેલ્ધી અને સ્વાદિષ્ટ દૂધીની આ નવી જ મીઠાઈ. આ મીઠાઈ બનાવતી વખતે મેં નથી માવાનો ઉપયોગ કર્યો કે નથી મિલ્કનો ઉપયોગ કર્યો, તો પણ આ મીઠાઈ બજારમાં મળતી મોંઘી મીઠાઈઓ કરતાં પણ ઘરે ઓછા ખર્ચમાં બનશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો તમે મારી આ રેસીપી છેલ્લે સુધી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી કુણી બિયા વગરની દૂધી લીધી છે. તેને મેં છાલ કાઢીને તેના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું, દૂધીને ક્રશ કરી લઈશું. તો આવી અધકસરી ક્રશ કર્યા પછી તેમાં 100 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. ખાંડ નાખ્યા પછી આપણે ફરીથી ક્રશ કરીશું. ક્રશ કરી દીધા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો જુઓ આપણું મિક્સર એ ક્રશ થઈ ગયું છે. હવે આપણે કડાઈને ગરમ કરવા મૂકીશું, પછી તેમાં મિક્સર નાખીશું, પછી તેને સતત હલાવતા રહેવાનું જેથી કરીને દૂધીનો કાચો પણ નીકળી જાય. પછી તેમાં 2 ટીપા ફૂડ કલર એડ કરીશું, પછી તેને બરોબર હલાવી દઈશું. હવે તેમાં આપણે 50 ગ્રામ જેટલો મિલ્ક પાવડર નાખીશું, પછી તેને સતત હલાવતા રહેવાનું જેથી કરીને પાવડરના ઘાટા ના પડે અને સરસ રીતે મિક્સ થઈ જાય. મિલ્ક પાવડર નાખવાથી મીઠાઈનો સ્વાદ સારો આવે અને મીઠાઈ માવાદાર બને. હવે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું, પછી બરોબર હલાવી દઈશું. ઇલાયચી પાવડર નાખવાથી સોડમ સારી આવે છે. હવે 150 ગ્રામ જેટલી ટોપરાની છીણ નાખીશું. અહીંયા મેં સૂકા ટોપરાની છીણ લીધી છે જે કરિયાણાની દુકાનમાં સહેલાઈથી મળી રહે છે. હવે 2 ચમચી જેટલું દેશી ઘી નાખીશું, પછી બરોબર હલાવી દઈશું. પછી તેમાં થોડા કાજુ બદામ પિસ્તાના ટુકડા નાખીશું, પછી બરોબર મિક્સ કરી દઈશું. તો જુઓ મીઠાઈમાંથી ઘી પણ છૂટવા લાગ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. હવે 1 થાળીમાં ઘી લગાડીશું, પછી તેમાં મિક્સર નાખીશું. પછી તેને તાવેતાની મદદથી બરોબર સેટ કરીશું. પછી તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું. હવે આને 15 મિનિટ સુધી ઠંડી પડવા દઈશું જેથી કરીને કાપા સહેલાઈથી પડી શકે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે, તેને આપણે મીઠાઈના કાપા પાડી દઈએ.
તો આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી લઈશું. તો જો આપણી દૂધીની બરફી ખાવા માટે રેડી થઈ ગઈ છે. તહેવારોમાં દૂધીની બરફી ઘરે બનાવીને ફેમિલી સાથે એન્જોય કરો. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.